પણ મોટા ભાગે મેં તમને કીધું એ પ્રમાણે પંચ પરમેશથી માં તમારે મન સૌથી શ્રેષ્ઠ પરમેશથી કોણ છે હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ બોલો ભાઈ પાંચમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે હરિયન બરાબર હવે હું તમને કહું તમારે મન કદાચ હરિયન ચડિયાતા છે પણ વિશેષ આવશ્યક ભાષ્ય નામના ગ્રંથની અંદર આ મહાપુરુષે આપણને આખો નવકાર જરા જુદી રીતે મૂક્યો આપણે એમ બોલીએ છીએ ને નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયણમ નમો વજણમ નમો લોએ સવ સાવણમ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો આપણો એવો વિચાર છે કે આ પાંચેયને કરેલો નમસ્કાર એ સર્વ પાપોનો વિનાશ કરે છે પણ વિશેષ આવશ્યક ભાષ્યમાં જીનભદ્ર ગણિક સમાશ્રમણજી અદભુત ખુલાસો કરે છે એવું જરૂરી નથી કે તમે પાંચેયને નમસ્કાર કરો તો જ તમારા તમામ પાપો ખતમ થાય એ મહાપુરુષ કહે છે નમો અરિયંતાણં એસો અરિયંત નમુક્કારો સવ પાપ પનાસનો નમો સિદ્ધાણમ એસો સિદ્ધ નમક્કારો સવ પાપ પનાસનો નમો આયરીયણં એસો આયર્ય નમુક્કારો સવ પાપ પનાસનો જેમ અરિયંત ને કરેલો નમસ્કાર સર્વ પાપ ને ખતમ કરે છે નમસ્કાર એ તમારા સર્વ પાપ ખતમ કરે છે અરે એકલા આજના દીક્ષિત સાધુ ને પણ કરેલો નમસ્કાર તમારા સર્વ પાપો ને ખતમ કરવા સક્ષમ છે હા એનો મતલબ એમ નહી સમજવાનો કે હું આચાર્ય ને નમસ્કાર કરું પણ ઉપાધ્યાય કે સાધુને ન કરવું ઘણા અમારા અપાસરામાં એવા આવતા હોય વીઆઈપી કે હું તો ખાલી આચાર્ય ભગવાનને જ વંદન કરું આજુબાજુમાં બેઠેલાને વંદન ના કરું જે સાધુને એવોઈડ કરે છે જેઓ સાધ્વીજીને એવોઈડ કરે છે એ આચાર્યને કદાચ વંદન કરતા હોય શાસ્ત્ર કહે છે એના આચાર્યના વંદન પણ વંદન ના કહેવાય સમય ન હોય અને આચાર્યને વંદન કરો પછી બાકીના સાધુને પણ તમારે શું કરવાનું મિનિમમ મથેણ વંદાની તમે એ કરો પણ નહીં એમની સામે જુઓ પણ નહીં દરવાજામાંથી એન્ટ્રી મારી વંદન કરીને રોબર્ટની જેમ પાછા ચાલ્યા જતા હો તો તમારા આચાર્યના વંદન પણ વંદન ના કહેવાય પાંચમાંથી એકની પણ ઉપેક્ષા ન જોઈએ સમય મુજબ કદાચ ઓછું વધતું થાય ચાલે પણ એક પ્રત્યેની ઉપેક્ષા એ બધાની ઉપેક્ષા છે પુષ્પમાળા ગ્રંથમાં મલદારી હેમચંદ્ર સુરી મહારાજ લખે છે અઢી દ્વીપમાં રહેલા સાધુ એમાં એકની અનુમોદના એટલે બધાની અનુમોદના અને તમે એક સાધુની ખાલી નિંદા કરી એક તો તમને કેટલા સાધુની નિંદાનું પાપ લાગે અઢી દ્વીપના લાખો સાધુ કરોડો સાધુ અને સાધવીની નિંદાનું પાપ લાગે વ્યક્તિ તરીકે સાધુ અને સાધ્વી જુદા હોય શકે છે તમે અર્ય કરો કે સિદ્ધને કરો એ મહત્વની વાત નથી પણ પાંચેય પ્રત્યે તમારા ભીતરમાં સદભાવ હોય પછી એક સામાન્ય સાધુ વંદન કરો ને તો એ વંદન તમારા સર્વ કર્મનો ક્ષય કરાવવા સક્ષમ છે